કુ વ્યવહાર થી આવેલ ધનને છોડીને સદવ્યૂર્વકરણ પૂર્વકૂર્વ દ્રવ્ય પ્રક્ષેપાદીની વશ્ય સાચ પંચમ દશક માર્દાન કુ વ્યપાર વર્જન સદવ્ય વ્યવહાર દિના એવું અવિધિના તું તદિ દ્વાન પ્રતિષ્ઠત દોષાય સંપદ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અપૂર્વ અપૂર્વ પદાર્થ પ્રક્ષેપ કરવા દ્વારા કરવી તે પણ પંદર કર્માદાન અને વ્યવહારમાં ગ્રહિત નિંદિંદ વેપારને છોડીને સદવ્યવહાર દ્વારા જ કરવી કારણ કે અવિધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાથી લાભના સ્થાન પર નુકસાન થાય છે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર્શન શુદ્ધિ પ્રકરણમાં માર્ગદર્શન માટે લખાયું છે ઉચિતામ શ પ્રક્ષેપાદિના કાળાંતર પ્રયોગાદિના વા વૃદ્ધિ ઉપનિયમ તીર્થંકરત્વ લભતે જીવ ઉચિત ભાગના પ્રક્ષેપથી અથવા આભૂષણ વગેરે રાખીને વ્યાજની રકમ બીજાને આપવા માટે દ્રેવ દ્રવ્યની વૃદ્ધિ કરવાવાળા જીવ તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે આ જ પ્રકારનો વધારે સ્પષ્ટીકરણ યુક્ત નીચેનો પાઠ ધર્મસંગ્રહ અને શ્રાદ્ધ વિધિમાં પણ છે દ્રવ્ય વૃદ્ધ યર્થ પ્રતિવર્ષ ઇન્દ્રિય અન્યવા માલા યશાશક્તિ ગ્રહા એવં નવીન ભૂષણ ચંદ્રોદયાદી યથાશક્તિ મોચેન દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષ ઇન્દ્રમાલ અથવા બીજી કોઈ માળા યથાશક્તિ ગ્રહણ કરવી અને નવા આભૂષણ ચડાવવા પુઠિયા વગેરે રાખવા વૃદ્ધિ રત્ર સમગ્ર ક્ષણા પૂર્વ પૂર્વાર્થ પ્રક્ષેપાદની અવસયા વૃદ્ધિ સમ્યક પ્રકારથી રક્ષણ અને અપૂર્વ અપૂર્વ દ્રવ્યાથી પ્રક્ષેપ કરવા દ્વારા જાણવી જીન ધનસ્ય દેવદ્રવસ્ય વૃદ્ધિ માલોદ ઘટેનેન્દ્ર માલાધિ પરિધાન પરિધાપ પાલિકા ધૌતિક દિમોચંદ્ર વ્યોત્સર્પણ પૂર્વકાળ રાત્રિ વિધિના દિના દેહ દ્રવ્યની વૃદ્ધિ માળા ગ્રહણ કરવી ઇન્દ્રમાળ પહેરવી પહેરામણી કરવી ધોતિયા વગેરે રાખવા તથા દ્રવ્ય રાખવા પૂર્વક આરતી ઉતારવા દ્વારા કરી આ બધા પાઠોમાં દ્રવ્ય રાખવા ઇન્દ્રમાલ વગેરે પહેરવી આભૂષણ ચઢાવવા વસ્ત્રાદિ રાખવા તથા દ્રવ્ય રાખવા તથા આભૂષણ રાખીને વ્યાજમાં વૃદ્ધિ કરવાનો પાઠ છે આમાં પણ ધર્મસંગ્રહ અને આત્મપ્રબોધ ગ્રંથના રચયતાઓએ કુવ્યાપારના વર્જનનો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે આગમ વિરુદ્ધ માર્ગોથી દેવદ્રવ્યોની વૃદ્ધિ કરવાવાળા દોષના ભાગી બને છે જે કાળમાં અન્યાય અને અનિતિના દ્વારા પૈસા કમાવવા સામાન્ય વાત હોય તે કાળમાં દેવદ્રવ્યની વૃદ્ધિમાં પણ અન્યાય અને અનિતિનો પ્રવેશ સેજતાથી હોય તેમાં કોઈ જ આશ્ચર્ય નથી વર્તમાન કાળમાં આવું જ થઈ રહ્યું છે દેવદ્રવ્યની આવક બેન્કોમાં જમા કરવાની શેરોની ખરીદી કરવી કોન્ટ્રાક્ટરોને ઉધાર આપવા વગેરે ખૂબ જ હિંસાત્મક રીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિ વધારે રૂપમાં થઈ રહી છે જે યોગ્ય છે કે અયોગ્ય તેના પર વિચાર કરવાનો સમય આવી ગયો છે સંમેલનમાં દ્રવ્ય લઈ જવાનો નિર્ણય થયો એવું કહે છે છે શું તે સત્ય ના ઓગણીસો નબ્બેના અમદાવાદના સંમેલનમાં સુપરને ચઢાવવાને દેવ દ્રવ્યમાં લઈ જવાના વિષયમાં ચર્ચા થઈ જેનું કંઈક વિવરણ તે સમયે પ્રકાશિત જૈન જાગૃતિ પેપરમાં આવ્યું હતું તેના અંશને અહીં ખોલું છું તારીખ ત્રીસ ત્રણ ચોત્રીસ પૃષ્ઠ બસો ચોર્યાસી પર લખ્યું છે દેવદ્રવ્યના વિષયમાં મહત્વનો ભેદ સુપન અને ઉપાશ્રયમાં બોલાતી બોલીનું ચઢાવવાનું ઘી ક્યાંય લઈ જવું તે સંબંધી છે શ્રી નેમી સુરીજીએ કહ્યું કે હું તો સુપનના દેવ દેવદ્રવ્યમાં જ લઈ જાઉં છું મારું ચાલશે ત્યાં સુધી આ જ રીતે લઈ જઈશ અને આ સત્યથી શ્રી વલ્લભ પરિચિત કરાવી દઈશ પરંતુ આ બંનેને શ્રી ભૂપેન્દ્ર સુરીજી શ્રી સાગરચંદ્રજીને તમે સમજાવો આવું કહેવા પર શ્રી સાગરચંદ્રજીએ પ્રતિકાર કરતાં કહ્યું તમારી વાત અયોગ્ય છે સુપરના ચડાવવાનું દ્રવ્ય સાધારણમાં જ જાય તે સુપરની વાત કયા શાસ્ત્રમાંથી આવી છે એ તો બતાવો નવી નવી વાતો ઉપસ્થિત કરી તેને તમારી ઈચ્છામાં આવે તેવું રૂપ આપી દો તો નહીં બને વગેરે આ ગરમાગરમ ચર્ચાના અધવદમાં શ્રી સિદ્ધિ સુરીજી અને શ્રી સુરીજી ઊભા થઈ ગયા અને કહી દીધું કે હવે અમે આ સમિતિમાં નહીં આવીએ આવશ્યકતા હશે તો પ્રતિનિધિ મોકલીશું આવું કહીને ચાલી ગયા શ્રી સિદ્ધિ સુરીજીએ કહ્યું કે સુપરના ચઢાવાના ઘીની જે શ્રાવક સંઘની મરજી પર છોડી દે છે દીદી છે તે અયોગ્ય છે તેને દ્રેવદ્રમ્યા લઈ જવાનો નિર્ણય કરો તો જ કાર્ય આગળ ચાલી શકશે કાલે શ્રી સાગરનંદ સુરીજીએ શ્રી સિદ્ધિ સુરીજીની સાથે નગર શેઠના વંડા પર વાતચીત કરી કેટલી હિતકારી વાતો કરી અને શાસનની શોભા વડે તેના માટે દ્રેવ દ્રવ્યોનો ઠરાવ મંજૂર કરવો યોગ્ય છે તેવું સમજાવ્યું હતું શ્રી સિદ્ધિસુરીજી અને શ્રી દાનસુરીજીને કહ્યું કે તમે બીજા કોઈ સામે નહીં પરંતુ અમદાવાદની સાંઘની સામે જુઓ સંમેલન બોલાવાવાળા અમદાવાદનો સંઘ છે તમે બધા મળીને કંઈક ઉકેલ લાવો વગેરે ત્યારબાદ બપોરમાં શ્રી સાગરનંદ સુરીજીએ બંને વયોવૃદ્ધ આચાર્યોને પોતાનું દ્રષ્ટિબંધુ સમજાવ્યું અને અંતમાં નવ વ્યક્તિઓની કમિટીમાં આવવાનો સ્વીકાર કર્યો આ વાતની જાહેરાત સવારે નવ વાગ્યે થઈ આ છે સંમેલનમાં સુપન રવિની ચર્ચા માટેનો સારાંશ આ ચર્ચામાં શ્રી સાગનંદ સુરીજીએ જે વાત સમજાવી હશે તે આ જ હશે કે સ્પષ્ટ રૂપમાં સુપનના ચડાવવાનો આગ્રહ છોડી દો અને ઓઘથી નિર્ણય લેવામાં આવે અને સંમેલનમાં આ જ થયું છે સંમેલન કંઈ દાનતથી ભરાવા તૈયાર થયા હતા તે વાત સંમેલનને વખતે જ અને ખાનગી મસલતોથી ખુલ્લી પડી ગઈ હતી અને સ્વપ્નાની બાબત પ્રમુખ પાસે ઉચ્ચરવાથી પણ ખુલ્લી થઈ ગઈ હતી ઓગણીસો નબ્બેના સંમેલનમાં કેવા પ્રકારનો નિર્ણય લેવાય ત્યાંનો નિર્ણય નીચે મુજબ છે જીન મંદિરમાં અથવા મંદિરની બહાર પ્રભુના નિમિત્તથી જે જે ચડાવવા બોલાય તે બધા દેવદ્રવ્ય કહેવાય છે ઉપદાન સંબંધી માળા વગેરેની ઉપર દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે ઉપરોક્ત નિર્ણયમાં ઉક્ત ચર્ચાનો સમન્વય કરવા પર આ સ્પષ્ટ નિર્દેશ મળે છે કે દ્રેવ દ્રવ્યના વિષયોનો પણ નિર્ણય નથી થયો એનું કારણ પ્રભુ શબ્દની વ્યાખ્યાનું કોઈ સ્પષ્ટીકરણ એમાં નથી જે લોકો ચેવ્યન કલ્યાણકથી પ્રભુ માણે છે તે તે પ્રકારે દ્રવ્યનો ઉપયોગ કરાવે અને જે લોકો કેવલ જ્ઞાન કલ્યાણક થવા દ્વારા તીર્થંકર નાનકણનો વિપો વિપાકોદય પૂર્ણ રૂપે થાય તે સમયથી પ્રભુ માણે તે તે દ્રવ્યનો તે પ્રકારે ઉપયોગ કરાવે એવો નિર્ણય સંમેલનમાં થયો છે એવું સ્પષ્ટ ધ્વનિત થાય છે ઉપાધાન સંબંધી દ્રવ્યના વિષયમાં પણ યોગ્ય જણાય છે શબ્દનો પ્રયોગ કરી તેને સંઘની ઈચ્છા પર છોડી દીધું છે એવું ધ્વનિત થાય છે જ્યાં કોઈ પણ વાત બેસાડવી હોય ત્યાં આ જ પ્રકારના નિર્ણય કરવા પડે છે આ વાત પ્રત્યેક ચિંતનશીલ વ્યક્તિ સમજી શકે છે જે લોકો આ નિર્ણય લઈને કહે છે કે સંમેલનમાં સુપરની બોલીનો નિર્ણય થઈ ગયો છે તે ફરી વિચાર કરે બે હજાર ચુમ્માલીસના મુનિ સંમેલન પણ મુનિ સંમેલનમાં પણ આ વિષયમાં ચર્ચા શરૂ થઈ હશે જેનો સંકેત ત્રણ ચાર અસ્યાસીના મુંબઈ સમાચારના જય જીનેન્દ્ર કોલમમાં છે સુપનજી અને માલાની બોલીના પૈસા જો સાધારણ ખાતામાં લઈ જવા હશે તો લઈ જવાશે આવું લખ્યું છે જો કે આ સંમેલનમાં આ વિષયમાં કોઈ નિર્ણય નથી થયો પરંતુ ચર્ચા અવશ્ય થઈ હશે તેથી જ વિચારધારા પેપરમાં પ્રગટ થઈ છે તમે ઓગણીસો નેવુંના ના સંમેલનમાં સુપન દ્રવ્યના વિષયમાં સ્પષ્ટ નિર્ણય નથી થયો એમ કહો છો જેનો કોઈ આધાર છે હા હમણાં હમણાં મેં વીર શાસન વાંચ્યું છે જે શ્રી રામચંદ્ર સુરીજીના સમુદાયનું મુખ્ય પત્ર હતું એમાં શ્રી વલ્લભ જે પાંચ પ્રશ્ન પૂછ્યા એમાં ચોથા પ્રશ્નમાં લખ્યું છે આ પછી એ નવની કમિટીમાં બધા નિર્ણયો મુદ્દે કરવાના હતા પરંતુ ત્રણ થુઈ પક્ષના આચાર્ય વિજય ભૂપેન્દ્ર સુરી અને પાયચંદ ગચવાલા મુનિસાગરચંદ્ર સુરીએ બેનો વિરોધ હોવાથી એમ નક્કી થયું કે આપણે સાત તપાગજના આચાર્યો તો એક જ મત જ છીએ અને સ્વપ્નાદિ એ શ્રી જીન ભક્તિ નિમિત્તે હોવાથી એ દ્રવ્ય દ્રવ્ય ગણાય એમ પ્રભુના મંદિરમાં કે મંદિરની બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોળી બોલાય તે સગલું દ્રવ દ્રવ્ય કહેવાય એ કલમમાં આવી જાય છે માટે જુદો નિર્ણય નહીં થાય તો એ ચાલશે તેમજ હવેથી આપણે સાતે એ સ્વપ્નાદિની ઉપજ દ્રય દ્રવ્યમાં જાય એવો ઉપદેશ આપવો આ પ્રમાણે નવની કમિટીમાં સાત ટપાગના આચાર્યોએ નક્કી કર્યું હતું એ બરાબર છે આ પ્રકારના લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે તે સંમેલનમાં સુપરની બોલીનો નિર્ણય સર્વાનુમતિ નથી થયો આ જ પ્રમાણે ઉપદાનની બોલીની વિષયમાં પણ લઈ જવી યોગ્ય જણાય છે આ શબ્દોના પ્રયોગમાં પણ સ્પષ્ટતા દેવદ્રવ્યની નથી થઈ વીર શાસનના એ જ અંકમાં શ્રી વલ્લભ સુરીજીએ જે કહ્યું છે તે પણ લખ્યું છે ધ્યાન રહે તે ઉપરોક્ત સાત આચાર્યોમાંના એક છે પોતાના ભાષણમાં આગળ બોલતા શ્રી વિજય વલ્લભ સુરીજી જણાવે છે કે દેવદ્રવ્ય ભેગી સ્વપ્ન પારણાની બોલીને શા માટે મેળવી દેવાય છે એ વચ્ચે સંબંધ જેવું છે કે નહીં ખુદ ભગવાને પોતાનું દ્રવ્ય યાચકો અને સંઘાવાલાઓને દીધું તો આ તો એમની માતાને સ્વપ્ન આવે છે કેટલાક તરફથી ભ્રમજાળ ફેલાવે છે કે મુનિ સંમેલને પણ દેવદ્રવ્ય છે એવો ઠેરાવ કર્યો છે એ વાત તદ્દન બનાવી કહાડેલી છે એ જાતનું દ્રવ્ય દ્રવ્ય ગણાય એવી માન્યતાવાળા સાગરજી મહારાજ પણ સિદ્ધ ચક્ર માસિકમાં કહે છે કે મુનિ સંમલને એ સંબંધમાં કંઈ પણ ઠરાવ કર્યો જ નથી વર્તમાનમાં ઘણા બધા આચાર્ય મુનિ ભગવંત ત્રણ થોયના શ્રાવકોને શ્રી ભૂપેન્દ્ર સુરેશ્વરજી સહી બતાવીને કહે છે કે તમારા શ્રીએ સુપરની બોલીને દેવ દ્રવ્યમાં લઈ જવાનું મંજૂર કર્યું છે તમારા અત્યારના આચાર્ય નથી માનતા જે સિદ્ધાંત વિરુદ્ધ છે દેવદ્રવ્યનો વિનાશ કરવાથી નરકમાં જશો તમે તમારા નગરમાં સુપરની બોલી દેવ દ્રવ્યમાં જ લઈ જવાનો આગ્રહ કરો ન લઈ જાય તો ચઢાવવા ન બોલો આવું કહેવાવાળા વીર શાસન અને સીધ ચક્ર પેપર ફરીથી વાંચે અને આવી પ્રરૂપના દ્વારા ન કરે એ જ જ ત્યારબાદ તે પાના પર આગળ લખ્યું છે કે જો શ્રી તીર્થંકર દેવનું આપેલું ખવાય છે તો શ્રી તીર્થંકર દેવની ભક્તિ માટે મૂકેલું પણ કેમ ખવાય નહીં એવો પ્રશ્ન શ્રી વલ્લભ સુરીજીને કર્યો છે પરંતુ વિચાર્યું નહીં કે તીર્થંકર દેવનું આપેલું હોય અને તીર્થંકરની ભક્તિ નિમિત્તે રાખેલું તે તીર્થંકર નામ કર્મના ઉદય બાદની ભક્તિનું છે લખવાવાળા વિચાર્યું પણ નથી કે હું એવો પ્રશ્ન કરી રહ્યો છું જ્યારે તીર્થંકર ગ્રહવસ્થામાં હોય છે તે સમયે તેમના મામા મામી કાકા કાકી વગેરે તેમને ખાવા માટે કોઈ પદાર્થ રાખે અને તે પદાર્થ કોઈ બીજું બાળક ખાઈ લે તો શું તેને દ્રવદ્રવ્યનો ભક્ષણનો દોષ લાગશે વિચારી લેજો અને જો સુપરના ચઢાવાને પ્રભુના નિમિત્તથી જ માનતા હો તો શું અંજન ચલાકા પ્રતિષ્ઠાના પ્રસંગ પર નવકાશીના જય જિનેન્દ્રાના ચઢાવવા પ્રભુના નિમિત્ત વગરના દેવદ્રવ્યના આગ્રહી આ તર્કને પણ પોતાની આગ્રહ દ્રષ્ટિ છોડીને જુઓ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ